તો ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પણ નિવેદન આપ્યું હતું અને શાલ વિસ્તારના દ્રશ્યો આપણે સતત બતાવી રહ્યા છે, લાઈવ કવરેજ બતાવી રહ્યા છે કે જ્યાં ટીયર ગેસના સેલ છોડવાની પણ પોલીસ વિભાગને ફરજ પડી છે. પોલીસના જે કર્મચારીઓ છે તેઓ ટીયર ગેસના સેલ છોડ્યા હતા અને જે લોકો પથ્થરમારો કરી રહ્યા હતા, મામલોને વધારે બગાડી રહ્યા હતા, એ તમામને પણ વિખેરવામાં આવી રહ્યા છે અને તમામને તેમનો રસ્તો પણ બતાવી દેવામાં આવ્યો. ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી આ પહેલા ક્યાંક પોલીસ કર્મીને ઈજા પહોંચી હોય તેવા પણ દ્રશ્યો જોવા મળ્યા હતા. તોફાની તત્વો દ્વારા જે પ્રકારે પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો છે, ગુજરાતની આ સૌથી ખરાબ અને શરમજનક ઘટના કહી શકાય. પણ સામે પોલીસ વિભાગ પણ અત્યારે હાલ સતર્કતા દાખવી રહ્યું છે અને મામલાને કેવી રીતે શાંત પાડી શકાય, કાયદો વ્યવસ્થા વધારે ન વણસે તે માટે બનતા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હળવો લાઠીચાર્જ કરવાની આ પહેલા પણ ફરજ પડી હતી અને અત્યારે હાલમાં ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા છે. પોલીસનો કાફલો જે છે તે રાઉન્ડ ક્લોક પેટ્રોલિંગ પર પણ નીકળ્યો છે અને જ્યાં જ્યાં પણ આવા અસામાજિક તત્વો દેખાઈ રહ્યા છે, જે લોકો આ મામલો બગાડી રહ્યા છે, મામલાને ખરાબ કરી રહ્યા છે, એ તમામને દૂર કરવાના પણ પ્રયત્નો પોલીસ વિભાગ પોલીસ ડિપાર્ટમેન્ટ કરી રહ્યું છે. કાયદા વ્યવસ્થાની જવાબદારી જેના શિરે છે તેઓ હાલ આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને સ્થિતિ સામાન્ય કરવાના ભરપૂર પ્રયાસમાં લાગ્યા છે. પણ એક હિંસક પ્રદર્શન શાલ વિસ્તારમાં જે પ્રકારે જોવા મળ્યું, ખૂબ જ અશોભનીય અને શરમજનક ઘટના કહી શકાય કે જ્યાં પોલીસ વિભાગ પર પણ પથ્થરમારો થયો છે અને પોલીસની ગાડીઓને પણ નિશાને બનાવવામાં આવી. ન માત્ર શાલમ, આ સાથે અમદાવાદના જે મિર્ઝાપુર વિસ્તાર છે ત્યાં પણ અગાઉ પથ્થરમારો થઈ ચૂક્યો છે અને પોલીસે ફ્લેગ માર્ચ પણ કરી અને ફ્લેગ માર્ચમાં જ્યાં બે લોકો ઘાયલ પણ થયા હતા, સાથે પરિસ્થિતિને હાલ તો કાબૂમાં લેવા માટેના પ્રયત્નો શરૂ થઈ ચૂક્યા છે. પોલીસના જે ઉચ્ચ અધિકારીઓ છે તેઓ પણ ઘટના સ્થળ પર છે અને સ્થિતિને સામાન્ય કરવા માટે બનતાએ તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. એનઆરસીનો મુદ્દાને લઈને જે પ્રકારે જોરદાર વિરોધ થઈ રહ્યો છે, હેલ્મેટ પહેરીને પોલીસ સુરક્ષાની સાથે આ તમામ સ્થિતિને સામાન્ય કરવા માટે હાલ તો રાઉન્ડ ક્લોક પેટ્રોલિંગ પર પણ નીકળી ગઈ છે અને તમામ ખૂણે ખૂણે જ્યાં જ્યાં પણ આ પ્રકારના જે અસામાજિક તત્વો દેખાઈ રહ્યા છે, મામલાને વધારે હિંસાત્મક રૂપ આપી રહ્યા છે, તે તમામને દૂર કરવામાં આવી રહ્યા છે. મહિલા પોલીસ પણ આ કામગીરીમાં જોડાઈ છે અને બહાદુરીપૂર્વક આ કામગીરી કરી રહી છે. આ દ્રશ્યો એ વાતની સાબિતી પૂરી રહ્યા છે. આ તસવીર જોઈ રહ્યા છો ગુજરાતના શાહ આલમ વિસ્તારની છે, જ્યાં હિંસાત્મક દ્રશ્યો પણ જોવા મળ્યા અને ખૂબ જ શરમજનક નિંદનીય ઘટના એ કહી શકાય કે પોલીસ પર પણ પથ્થરમારો થયો છે, છૂટા હાથે પથ્થરમારો પણ કરવામાં આવ્યો અને મહિલા પોલીસ કર્મી ઘાયલ થયા છે. જે દ્રશ્યો મેં આપને બતાવ્યા, આ તમામ પરિસ્થિતિની વચ્ચે મહિલા પોલીસ કર્મચારી જે છે તેઓ પણ ઈજાગ્રસ્ત થયા છે, તેઓ પણ ઘાયલ થયા છે અને તેમને પણ હવે ત્યાંથી લઈ જવામાં આવી રહ્યા છે. આ પરિસ્થિતિ જે સામે આવી છે, એનઆરસીનો મુદ્દો ન માત્ર ગુજરાત પણ દેશભરમાં ગુંજ્યો છે. પોલીસ કર્મચારી પણ ઘાયલ થયા છે અને પોલીસની ગાડીઓને પણ નિશાને બનાવવામાં આવી હતી, છૂટા હાથે પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. સામે પોલીસની સ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી, હળવો લાઠીચાર્જ કરવાની પણ ફરજ પડી હતી. પણ જે પ્રકારે એક સમૂહ એક ટોળું જે એકત્રિત થયું હતું અને પથ્થરમારો કરવામાં આવ્યો ત્યારે પોલીસને પણ ત્યાંથી ભાગવું પડ્યું હતું, ત્યાંથી ગાડી ત્યાંથી ભગાવી હતી, ત્યારે તેના ગાડી પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ સ્થિતિને સામાન્ય કરવા માટે આપ દ્રશ્યો જોઈ શકો છો. પોલીસે ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા. હિંસાત્મક દ્રશ્યો અત્યારે હાલ અમદાવાદના શાહ આલમ વિસ્તારથી જોવા મળ્યા, જ્યાં હિંસક પ્રદર્શન થઈ રહ્યું છે અને સ્થિતિને કાબૂમાં કરવા માટે જે પડકાર દેખાઈ રહ્યો છે પોલીસ વિભાગને, તે સ્થિતિને કાબૂમાં કરવા માટે હાલ તો એ તમામ એ બાબતો પર ધ્યાન આપવામાં આવી રહી છે અને જરૂર પડે ત્યાં હળવો લાઠીચાર્જ કરવો પડી રહ્યો છે, ક્યાંક ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવી રહ્યા છે. સવારથી શાંતિપૂર્ણ રીતે જ્યાં વિરોધ કરવામાં આવી રહ્યો હતો, કાળી પટ્ટી બાંધીને વિરોધ કરવામાં આવ્યો હતો, ફ્લેગ માર્ચ પણ આ દરમિયાન પોલીસ વિભાગ તરફથી કરવામાં આવી હતી. ન માત્ર શાલમ, આ સાથે સાથે મિર્ઝાપુર વિસ્તાર છે, લાલ દરવાજા વિસ્તાર, ઢાળગરવાડ, જમાલપુર, આ તમામ વિસ્તારમાં કે જ્યાં એનઆરસીનો મુદ્દાનો વિરોધ થઈ રહ્યો છે અને આ વિરોધના ભાગરૂપે ગુજરાત બંધનું એલાન પણ આપવામાં આવ્યું હતું. જોકે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા તરફથી, રાજ્યના ગૃહમંત્રી તરફથી જે કહેવામાં આવ્યું કે તમામ ગુજરાતની જનતાએ એનઆરસીનો તો સહજતાપૂર્ણ સ્વીકાર કર્યો છે, તેનો આવકારી લીધી છે, તો આ જે લોકો વિરોધ કરી રહ્યા છે તે આખરે છે કોણ? આ તમામ ઘટનાક્રમની વચ્ચે આખરે સ્થિતિ સામાન્ય કરવા માટેના અત્યારે હાલ તો પ્રયત્નો થઈ રહ્યા છે, સ્થિતિ સામાન્ય થાય તેવું લાગી રહ્યું છે. પણ જે આ બે ઘડીના જે દ્રશ્યો જે સામે આવ્યા હતા તે ખૂબ જ ચોંકાવનારા હતા, જ્યાં પોલીસની ગાડી પણ ત્યાંથી રીતસરને ત્યાંથી ભગાવી પડી હતી અને તમામ આસપાસ બંને બાજુએ જે લોકો ઊભા હતા તેઓ પથ્થર મારી રહ્યા હતા અને ખૂબ જ
શરમજનક બાબત એ કહી શકાય કે મહિલા પોલીસ કર્મી કર્મચારી કે જે સ્થિતિને સામાન્ય કરવા માટે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે માટે તેની જે જવાબદારી છે તેની જે તેનું જે કામ છે તે કામ કરી રહ્યા હતા અને તેમની પર પણ પથ્થરમારો થયો. દુર્ભાગ્યવશ તેમને પણ ઈજા પહોંચી છે, તેઓ પણ ઈજાગ્રસ્ત થયા છે, ઘાયલ થયા છે. તો પોલીસ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હોવાના આ દ્રશ્યો TV9 એક્સક્લુઝિવ આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યું છે અને આપ જોઈ શકો છો શાહઆલમ વિસ્તારના આ દ્રશ્યો જ્યાં હિંસક પ્રદર્શન કરવામાં આવ્યું.